नमस्कार, मैं हूं परवीन पठान और बहुत ही स्वागत करती हूं आपका समाचार इंडिया न्यूज में। आइए शुरू करते हैं आज की खबर। सूरत में एसीबी पुलिस ने जाल बिछाकर एक अपराध की गुत्थी सुलझाई है। एसीबी पुलिस ने ट्रैप करके सूरत के कीम पिपोद्रा क्षेत्र में ऑयल व्यापारी से ₹4.50 लाख की रिश्वत लेते हुए एक पुलिसकर्मी और उसके बिचौलियों को रंगे हाथ गिरफ्तार कर आगे की जांच शुरू की है। मिली हुई जानकारी के मुताबिक एसीबी पुलिस ने सूरत के कीम पिपोद्रा क्षेत्र में ऑयल व्यापारी से ₹4.50 लाख की रिश्वत लेते एक पुलिसकर्मी और उसके बिचौलियों को रंगे हाथ गिरफ्तार कर कानूनी कार्यवाही शुरू की है। सूरत के पिपोद्रा क्षेत्र में एक व्यापारी इंडस्ट्रियल ऑयल का व्यवसाय करता है। 30 जनवरी को व्यापारी के घर पुलिस ने रेड की थी। व्यापारी के यहाँ रेड करने गई पुलिस टीम में महादेव सेवाईकर भी शामिल था, जो पहले आरआर सेल में कार्यरत था। रेड के दौरान व्यापारी ने कहा था कि वह कोई गलत काम नहीं करता। इसके बावजूद महादेव सेवाईकर ने कहा कि धंधा करना है तो हर महीने ₹4.50 लाख देने होंगे। व्यापारी एसीबी से मामले की शिकायत कर दी। गुरुवार को कीम पिपोद्रा में व्यापारी से रिश्वत लेने पहुंचे बिचौलिए विपुल बलर को एसीबी ने दबोच लिया। उस वक्त महादेव सेवाईकर भी वहां पहुंच गया, जिसे भी पुलिस ने गिरफ्तार कर लिया। एसीबी ने महादेव सेवाईकर, विपुल बलर समेत अन्य एक पुलिसकर्मी के खिलाफ केस दर्ज किया है। इस मामले में अन्य एक व्यापारी के संलिप्त होने के खुलासे के बाद उसे वांटेड घोषित किया है। रिपोर्ट बाय परवीन पठान, समाचार इंडिया न्यूज, सूरत। एमणे आ फरियादी जे छे एसीबी ना फरियादी अमने जाण करी के भाई आ रीतना पुलिस आवेली छे खांगी कपड़ा मां। एना पछी जे महादेव भाई किशन भाई ना एक वचेटिया तरीके काम जे करे छे विपुल भाई बलर, एमनो फोन एसीबी ना फरियादी ऊपर गयो अने आ बाबते एम के वहीवट करवा माटे एमने रूबरू बोलाया। अने रूबरू मां महादेव भाई અને વિપુલભાઈ એ બંને ₹2 લાખની માગણી કરી। ત્યારબાદ આ ફરિયાદી પાસેથી સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા દીપેશ મૈસુરિયાએ પણ આ જે કાચા ઓઇલના ટ્રેડિંગનો જે ધંધો કરે છે એ ગેરકાયદેસર ધંધો છે અને જો પૈસા નહીં આપો તો ગુનો દાખલ કરી દેવામાં આવશે એવું કહી અને એસીબીના ફરિયાદી પાસેથી 2 લાખની માગણી કરી। એમ આ રીતે કુલ 4 લાખની માગણી બંને અલગ અલગ પોલીસ કર્મચારીઓએ કરી અને એ બંને પોલીસ કર્મચારીઓએ આ જે લાંચની રકમ જે છે એ એમના જે વચેટિયા જે ખાનગી વ્યક્તિ છે વિપુલભાઈ બલર એમને આપી દેવાનું જણાવ્યું। વિપુલભાઈ બલરે આ જે ફરિયાદી પાસે ટોટલ 4.5 લાખની લાંચની માગણી કરી। ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય એમને અમદાવાદ હેડ ઓફિસ સંપર્ક કર્યો, ત્યાંથી અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રી એસએમ પટની પોલીસ ઇન્સ્પેક્ટરના આવે ટ્રેપનું આયોજન કર્યું અને ટ્રેપનું આયોજન કરતાં ટ્રેપ સફળ રહી। ટ્રેપ દરમિયાન વચેટીઓ અને જે રેન્જ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવે છે એએસઆઈ મહાદેવ કિશનભાઈ એ બંને સ્થળ ઉપરથી રેડ હેન્ડેડ પકડાઈ ગયા અને જે એલસીબીના જે કર્મચારી જે છે દીપેશ મૈસુરિયા એ ફરાર છે। આ ત્રણેય કર્મચારીઓના વિરુદ્ધ, 2 પોલીસ કર્મચારીઓ અને 1 ખાનગી વ્યક્તિના વિરુદ્ધમાં સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે। ગુનાનું જે ટ્રેપનું જે પંચનામું ચાલતું હતું, પંચનામા દરમિયાન આ ખાનગી વ્યક્તિના જે ઓફિસમાંથી સર્ચ કરવામાં આવ્યું તો બીજા 2 લાખ રૂપિયા પણ રોકડ રકમ મળી આવી, એ પણ તપાસના કામે કબજે કરેલ છે। અને મહાદેવભાઈ જે ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવે છે એ જે સ્કોર્પિયો ગાડી વાપરે છે એને પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। મહાદેવભાઈ અને જે ખાનગી વ્યક્તિ વિપુલભાઈ બલર આ બંનેને આજરોજ કોવિડનું ટેસ્ટ કરાવી નેગેટિવ આવતા આજરોજ બપોરે 1:30 વાગે એમને બંનેને એરેસ્ટ કરવામાં આવેલ છે। આ ત્રણેય આરોપીઓના ત્યાં હાલ જુદી જુદી એસીબીની ટીમ સર્ચની કાર્યવાહી કરી રહેલ છે અને હાલમાં તપાસ શ્રીમતી એ કે ચૌહાણ એસીબી સુરત એકમના પોલીસ ઇન્સ્પેક્ટર